અમદાવાદમાં વરસાદને કારણે પડી ગયેલા ખાડાઓને લઈને વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો તો આવે જ છે, પરંતુ આ ખાડાઓને કારણે લોકોનો કમરનો દુખાવો પણ વધી ગયો છે. અમદાવાદના ઘણા લોકો આ ખાડાઓને કારણે આવા દુખાવાનો ભોગ બન્યા છે. રોડ પરના ખાડાએ વધારી મુશ્કેલી. કમર, મણકા અને કરોડરજ્જુને લગતા દર્દમાં વધારો. અનેક લોકો બન્યા ઓર્થોપેડિક્સ બીમારીનો ભોગ. અમદાવાદમાં ચોમાસામાં વરસાદ બાદ રોડ પર પડી ગયેલા ખાડાઓને કારણે અનેક લોકો તકલીફમાં મુકાઈ ગયા છે. કેટલાક લોકોની કમરમાં દુખાવો વધી ગયો છે તો કેટલાક લોકોને કરોડરજ્જુમાં તકલીફ થઈ ગઈ છે તો કેટલાક લોકોને સાંધાનો દુખાવો અને મણકાનો દુખાવો થઈ ગયો છે. એના કારણે તો મહિલાઓને ઘણી વખત કમરનો દુખાવો બી વધી જાય છે. પુરુષોમાં પણ એ પરિસ્થિતિ જોવા મળે છે કે કમરનો દુખાવો, એટલે ઘણી વખત ત્યાં આગળથી એવા કિસ્સા જોવા મળે કે ખાડાની કારણે ઘણા એક્સિડન્ટો પણ થયેલા છે, અકસ્માતો પણ થયેલા છે. અમદાવાદની સોલા સિવિલમાં રોજના 80 દર્દીઓ કમરદર્દ અને રોડ રસ્તાઓ પર પડી જવાથી ઈજા થયેલાઓના નોંધાઈ રહ્યા છે, જે પહેલા 50 આસપાસ આવતા હતા. તો અસારવાની સિવિલ હોસ્પિટલમાં પણ આવા દર્દીઓની સંખ્યામાં 20-30% વધારો થયો. સરેરાશ આપણે ત્યાં 350-400 પેશન્ટની ઓપડી હોય છે સોમથી શનિ સુધી. રવિવારે આપણે રૂટીન ઓપડી નથી ચલાવતા, પણ ઇમરજન્સી ટ્રોમા સેન્ટરમાં દરેક યુનિટ કામ કરતું હોય છે. ત્યાં પણ સરેરાશ 100-125 પેશન્ટ આવતા હોય છે. સપ્ટેમ્બરની 20 તારીખ સુધીમાં 1940ની ઓપીડી બોલે છે, એટલે લગભગ રોજના 70-80 દર્દીઓ કાં તો કમરને દર્દ, કાં તો કંઈક વાગ્યું હોય પડી જવાથી, એવા દર્દીઓ જે આવતા હોય છે. એટલે કે આ પ્રમાણની કરોડરજ્જુની બીમારી કે પગના દુખાવાના ગણીએ તો રોજના 70-80 દર્દીઓ તપાસ માટે આવે છે અને એમની જરૂરી તપાસ અહીંયા થાય છે અને એ પ્રમાણે એમની સારવાર આપવામાં આવે છે. ઓર્થોપેડિક ઓપીડી જોઈએ તો લગભગ રોજની 70-80 જેટલી અત્યારે રહે છે, જે પહેલાં લગભગ બાકીની સિઝનમાં ગણીએ તો 50-60ની વચ્ચે રહેતી હતી. સરકારી હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલ્સમાં પણ ઓર્થોપેડિક સંબંધિત દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. મહત્વનું છે કે અમદાવાદમાં દર વર્ષે રોડ પર ખાડા પડી જવાની સમસ્યાથી જનતા પરેશાન છે. રોડ રસ્તાની મરામત માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવતા હોવા છતાં આ સમસ્યાથી લોકોને કાયમી છુટકારો નથી મળતો અને લોકોને ઓર્થો સંબંધિત બીમારીનો ભોગ બનવું પડી રહ્યું છે. માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.